नमस्कार दोस्तों, जय माता दी, जय श्री कृष्ण। मुंशी अश्विन मकवाणा, तमारो सदगुरु म्यूजिक ऑफिशियल चैनल में हार्दिक स्वागत छे। तो आज तमने जणावता खूब आनंद थाय के आज हूँ एक एवं दृश्य तमने देखाड़वा जई रह्यो छुं, जे प्रकृति ने स्पर्श अने ईश्वर साथे कनेक्टेड होय एवी एक नर्सरी नो हूँ तमने आज मुलाकात करावा जई रह्यो छुं। आ नर्सरी एटली मस्त छे, एटली प्रकृति नो माहौल छे के ज्यां जात जात ना वृक्षो छे, जो के एकदम व्याजबी भावे आ यहाँ झाड़वा बधा वेचे छे। पण आ झाड़वा जोय, आ नजारो जोय, मने पण एटलो आनंद आव्यो तो एटले मने एवुं मन थयुं के आ दृश्य हुं तमारा सुधी पहोंचाडुं। तो आवो सरस मजानुं दृश्य तमारी सुधी पहोंचाडवा जई रह्यो छुं। तो कंटिन्यू विडियो मां बना रहेजो अने विडियो ने आगळ शेर करजो, लाइक करजो, कमेंट करजो अने चेनल मां नवा होय तो चेनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने अमारा आवनारा तमाम विडियो आप जोई शको। तो कंटिन्यू विडियो मां बना रहेजो, आपणे मळीए छीए विडियो मां। आप जयरे गेट नी अंदर एंटर थाव तो त्यार थी आप तमने आ बदा दृश्यों जोवा मळशे। स्टार्टिंग में आ बदा कमलनो नजारो जोवा मळशे, ज्यां क्यांय आवो तमे नजारो नहीं जोयो होय एवी आ टेम्पल नर्सरी में जोवा मळशे। त्यारबाद आप जोई शको छो सरस मजाना बदा फूल छोड़ छे, जे अलग अलग असंख्य वेराइटी में आ बदा फूल छोड आप जोई शको छो। त्यारबाद धीमे 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 करता आ बदा वृक्षों, फळना बदा वृक्षों आवता जाय छे। आवो सरस मजानो प्रकૃતિનો સ્પર્શ થતો માહોલ મેં પણ નિહાળ્યો હતો, એટલે મને એમ થયું કે મારા તમામ મિત્રોને દેખાડવા દેખાડું। તો આ છે બધી અલગ અલગ જાતની વેરાયટીમાં કલમું, આ છે બધી પામ ને બધા ઝાડવાઓ। આપ જોઈ શકો છો સુંદર નજારો। એકવાર આ ટેમ્પલ નર્સરીનો જરૂરથી મુલાકાત લેજો, કેમકે એકદમ વ્યાજબી ભાવ અને સરળ ભાવે અને એકદમ સુંદર વૃક્ષો આપને અહીંથી મળશે। ત્યારબાદ આ બધા ફૂલ છોડ આપ જોઈ શકો, કેટલો પ્રકૃતિનો માહોલ આમાં જોવા મળે છે। મને તો એમ છે કે આ નર્સરીમાં જો મને રાખે તો હું અહીંયા ને અહીંયા જ રહું, આવો મને પણ ભાસ થાય છે। પણ આપને દ્રશ્યો દેખાડવા માટે આ બધા સીન લઈને તમારી સુધી આ બધા દ્રશ્યો પહોંચાડું છું। તો આ વિડીયોને જરૂરથી શેર કરજો, જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગે છે। આ અસંખ્ય પ્રકારના ફૂલ છોડ મેં આ પેલી નર્સરીમાં જોયા છે, તો આ નર્સરીની એકવાર જરૂરથી મુલાકાત લેજો। આ જોઈ શકો છો આ બધા વૃક્ષો કેવા કેવા બધા માહોલ છે, કેવો કેવો આ બધી પ્રકૃતિનો માહોલ છે, કેવા કેવા બધા વૃક્ષોની ગ્રીનરી છે। આ તમામ વૃક્ષો આપ જોઈ શકો છો અને નર્સરીની આપ મુલાકાત લઈ શકો છો। આ નર્સરી આવી છે મોવડી બાયપાસ રામધનથી આગળ અને ટીલાણા ચોકડીની વચ્ચે આ નર્સરી આવેલી છે, ટેમ્પલ ગાર્ડન એન્ડ નર્સરી કરીને આ નર્સરી છે। તો આપ જરૂરથી એકવાર મુલાકાત લેજો। જેમ તમે આગળ વિડીયોમાં જોયું એમ હવે આ વિડીયો વિશે થોડીક આપણને માહિતી આપશે ઉજાસભાઈ। તો આપણે મળીએ છીએ ઉજાસભાઈને, એમને કહીએ કે અહીંયા કેટલી કેટલી વેરાયટી છે, કઈ રીતની વેરાયટી છે
અને અહીંયા કઈ રીતના આનો ઉછેર થાય છે આ બધી આપણે માહિતી આપશે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ નર્સરીની એકવાર મુલાકાત જરૂરથી લેજો, કેમકે અહીંયા એકદમ વ્યાજબી ભાવે અને ખૂબ સારા વૃક્ષો બધા મળે છે અને પ્રકૃતિનો સ્પર્શ મને ખૂબ આનંદ થયો. તો આ નર્સરીની એકવાર એમ્પલ નર્સરીની જરૂરથી મુલાકાત લેજો, અને નીચે કોન્ટેક નંબર પણ એમને આપેલા છે, તેમને જરૂર હોય તો કોન્ટેક પણ કરજો. અને હજી આગળ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, હું તમને વિડીયો દેખાડીશ. નમસ્કાર મિત્રો, આજે આપણે આંબાની વિવિધ પ્રકારની કલમની માહિતી સદગુરુ મ્યુઝિક ઓફિસ યુટ્યુબ ચેનલ દ્વારા લેશું. અને અમારી નર્સરીનું નામ છે એમ્પલ ગાર્ડન નર્સરી, એના દ્વારા હું તમને આની માહિતી આપીશ. આપણે આંબામાં મોસ્ટ ઓફલી તો બે પ્રકારની કલમ આવે, એક ભેટ કલમ આવે અને એક નૂતન કલમ આવે. નૂતન કલમ એટલે ખૂટા કલમ આવે, એ એક કલમનો પ્રકાર છે. અને ભેટ કલમ આવી સાઈડ ગ્રાફ્ટિંગ તરીકે ઓળખાય. આપણી પાસે આંબાની 10-12 વેરાયટી છે અલગ અલગ, એમાં કલમની સાઈઝ પ્રમાણે, હાઇટ પ્રમાણે અને જે કલમના પ્રકાર છે એ પ્રમાણે એના અલગ અલગ રેટ હોય છે. આપણે પહેલાં જોશું 12-માસી આંબો. મિત્રો, આમાં 12 મહિના ફૂટિંગ આવે, એક વર્ષની અંદર 3-4 વાર ફૂટિંગ આવી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એમાં અત્યારે મોર આવેલો છે, આજે જૂન જુલાઈની અંદર મોર, એટલે કે વર્ષમાં 3-4 વાર અહીંયા આપણા ફ્રૂટિંગ આવે છે. પી સાઈઝના અત્યારે મોર બેસી ગયો છે અને એમાં કેરી સેટ થાય છે. જૂન જુલાઈની અંદર આ વસ્તુ તમને જોવા મળે છે. આ કલમ તોતાપુરી કલમ છે, વેરાયટીનું નામ તોતાપુરી છે. આનું ફ્રૂટ મોટું અને ચાંસવાળું જે ફ્રૂટ આવે છે એ વસ્તુ આ છે. કેસર આપણે અહીંયા મોસ્ટ ઓફલી ગુજરાતની અંદર એમાં તાલાળા મોસ્ટ ઓફ કેસર આંબા માટે પ્રખ્યાત હોય છે. આંબામાં તો આમ તો મોસ્ટ ઓફ ઘણી બધી વેરાયટી છે ઓલ ઇન્ડિયાની અંદર. દશેરી પણ ખાવા માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ વસ્તુ છે. આ વેરાયટી દશેરીની પણ બે પ્રકારની નાની મોટી સાઇઝ આપણી પાસે અવેલેબલ. આ વસ્તુ જે છે એ હાફૂસની ભેટ કલમ છે, આમાં નાની મોટી સાઇઝ છે અને ભેટ કલમના આંબા હોય છે. એમાં આ 1 કિલોની આસપાસનું ફળ આવે છે, સાઉથની વેરાયટી છે. અને ફ્રૂટની સાઇઝ આમાં 1 કિલોની આસપાસ આવે છે, 1 કિલોથી મોટું હોય તેની એની સાઇઝ હોય છે ઘણી વખત. એટલે એને 1 કિલો આપણે કેમ જામફળીની અંદર 1 કેજી વેરાયટીનું નામ છે એમ. આની વેરાયટીનું નામ મુક્ત માવડી વેરાયટીનું નામ છે. આ નીલમ છે, આ નીલમ, આ કલમનું નામ નીલમ છે. આ આંબાની વેરાયટી નીલમ છે. આની મોટી સાઇઝ પણ અહીંયા અવેલેબલ છે. આ મોટી સાઇઝના આંબા છે, નીલમ છે આનું નામ. મિત્રો, આપણે જામફળીની વેરાયટી પણ અહીંયા 3-4 વેરાયટી આપણી પાસે છે. એક તાઇવાન પિંક, જે લાલ જામફળ આવે છે એની વેરાયટી છે. આ તાઇવાન પિંકની વેરાયટી છે, આમાં તમે જામફળી ફાલ લાગી ગયેલો જોઈ શકો છો. ત્યાર પછી આ 1 કેજી વેરાયટી છે, એમાં ફ્રૂટ 1 કિલોની આસપાસ એનું આવે, 500-600 ગ્રામનું ફ્રૂટ હોય. વેરાયટીનું નામ જ 1 કેજી છે. ત્યાર પછી અલ્હાબાદ સફેદી છે, આ વેરાયટી અલ્હાબાદ સફેદી છે. અલ્હાબાદ સફેદી જે રામફળીની વેરાયટી આવે એ છે. પછી ચીકુડી છે, ચીકુમાં કાલીપતિ વેરાયટી છે, એમાં ભેટ કલમ રાણની નીચે ચીકુની કલમ કરવામાં આવે છે. એમાં અલગ અલગ 3 વેરાયટી જામફળીની અવેલેબલ છે. મિત્રો, આંબળાની કલમ છે, આમાં ભેટ કલમ કરવામાં આવે છે. આપણે આંબળા મોસ્ટ ઓફ થી અહીંયા થાય છે, આપણા વાતાવરણમાં અવેલેબલ છે. ગુજરાતીમાં કમરક કહીએ અને 4 ફૂટની મોટી કલમો પણ છે અને નાની કલમો પણ છે. 7 ફૂટ આપણા વાતાવરણની અંદર ગુજરાતના એટમોસ્ફિયર પ્રમાણે એ પણ આપણે સેટ થાય છે. આ બીજો રૂવમ સાઇટ્રસની વેરાયટી ગણાય અને પથરીમાં એમાં એનું ફ્રૂટ એક કામમાં આવે છે, બીજોરાનું ફ્રૂટ. શેતુરમાં પણ આપણી પાસે 3 વેરાયટી અવેલેબલ છે. એક જે દેશી શેતુર આવે છે, એક પછી કાળી લાંબી શેતુર આવશે, જે તેનું ફ્રૂટની સાઇઝ લાંબી હોય છે. અને એક પીળી લાંબી શેતુર આવશે, ફૂલ ગળી આવશે એની સાઈઝ, આ સાઈઝ આવશે અને પીળી લાંબી શેતુ છે. ફ્રૂટ આવે છે જે પક્ષીઓ, નાના પક્ષીઓ અને તે બધા ખૂબ ખાઈ શકે છે. પક્ષીઓ આ ઉમરા તરીકે આપણે વાવી શકીએ, ઉમરાની જગ્યાએ ઓપ્શનમાં આ ફ્રૂટિંગ તમારે હાલશે, એમાં વાવી શકો છો તમે. આ પારસ રાવણાની વેરાયટી છે, આમાં હાઇટવાળા છોડ છે. આ બધા પારસ રાવણામાં કલમ આવે છે, એમાં ભેટ કલમ નીચે દેશી આંબળા કલમ હોય છે, જાંબુની, દેશી જાંબુડાની. ત્યાર પછી સીડલેસ રાવણ આવે છે, હાવ નાની સહિતનું બી આવે સીડલેસ રાવણાની અંદર. આ ડ્રેગન ફ્રૂટના છોડ છે, એમાં લાલ ને સફેદ બે વેરાયટી હોય છે ડ્રેગન ફ્રૂટની અંદર. ત્યાર પછી આના નામાં નાના છોડ છે, આપણે આ જે ફ્રૂટ આઈટમ છે રાવણાની, પારસ રાવણા અને સીડલેસ રાવણા, એમાં બેમાં નાની મોટી કલમની સાઇઝ પ્રમાણે બધાના રેટ જનરલ હોય છે. લીંબુમાં વેરાયટી હોય છે ઘણી બધી,
બારમાસી લીંબુ અને ત્યાર પછી કાગદી લીંબુ આવે છે અને એક સીડલેસ લીંબુ આવે છે કે જેમાં બીની અંદર બીની ટકાવારી જ ન હોય છે, સીડલેસ લીંબુ ગણવામાં આવે છે. આ સીડલેસ લીંબુની વેરાયટી છે. दोस्तों आ वीडियो तमने केवो लाग्यो ई कमेंट करीने जरूरथी जणावजो अने एम्पल नर्सरी मवळी बाईपास थी पाळगाम रोड पर आ एम्पल नर्सरी आवेली छे एमनी मुलाकात जरूरथी लेजो अने एमनो कॉन्टेक्ट नंबर पण आपेलो छे. जो तमारे काई इंक्वायरी होय तो आ नंबर पर तमे कॉल करीने जाणी शको छो अने वीडियो ने तमारा दरेक ग्रुप में शेर करजो जेथी करीने बीजा पण आ वीडियो ने निहाळी शके. आभार.